તો એડી દ્વારા લગાવેલા તમામ આક્ષેપો હટાવી સોનિયા ગાંધીનગરની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો તો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે દ્વારા કોંગ્રેસ પ્રમુખ આદરણીય શ્રી સોનિયા ગાંધીને પાઠ અને ખોટી રીતે ઉભા કરી નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે કોઈ પણ પુરાવા કે હકીકતોના આધારે વિનાયનો વ્યક્તિગત દ્વેષ અને રાજકીય કિનાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક પાસવી બળોનો ઉપયોગ કરી રહ્યું છે આમ ન્યાય માટેની લડત સાથે જોડવા પોલીસ રાજના વિરુદ્ધમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સમક્ષ શાંતિપૂર્વક અને અહિંસક રીતે જંગી ધારણાનો કાર્યક્રમો કરવામાં આવ્યો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેશ ઉતરિયા સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર